जूनागढ़ की विविध शैक्षणिक संस्थाओं में ताजेतर में राष्ट्रीय विज्ञान दिवस की उजवणी थई हती। सीवी रामन के जेमने नोबल प्राइज मळ्युं हतुं तेमणे करेली शोधना अनुसंधाने वर्षोथी 28 फेब्रुआरी ने राष्ट्रीय विज्ञान दिवस तरीके उजवामां आवे छे। जूनागढ़नी बहुदीन विज्ञान कॉलेज खाते पण प्राध्यापकशीनी साथे विद्यार्थीओए राष्ट्रीय विज्ञान दिवसनी उजवणी करीने सीवी रामन ने एक अनोखी श्रद्धांजलि पूरी पाड़ी हती। जूनागढ़ना विद्यार्थीओने विज्ञान टेक्निकल અને શોધમાં રસ રુચિ પડે તે હેતુસર આ દિવસ ઉજવવામાં આવ્યો હોવાનું પ્રિન્સિપાલ ડોક્ટર આરપી ભટ્ટે જણાવ્યું હતું। વાઘેલા કોમલબા અને અમીશા કુંભાણીએ પોતાના સ્વર સાથે આ વિજ્ઞાન દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો। ત્યારબાદ પ્રિન્સિપાલ આરપી ભટ્ટ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાનને દિવસે પોતાનું પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં નોબેલ પ્રાઇઝ મેળવનાર ડોક્ટર સીવી રામન, વી ચંદ્રશેખર, શ્રી હરગોવિંદ ખુરાના અને વેંકટારામન રામકૃષ્ણનને યાદ કરવામાં આવ્યા હતા। મને જણાવતા બહુ આનંદ થાય છે કે ભારત જે ખરેખર વિશ્વની અંદર વિજ્ઞાનની પરદાદી અને સંસ્કૃતિની દાદી છે, જેણે વિશ્વને વિજ્ઞાનની ભેટ આપી છે, શૂન્યની શોધ જે દેશમાંથી થઈ છે અને ઋગ્વેદમાં અને આપણા બ્રહ્મગુપ્ત જેવા ઋષિઓએ એવી કેટકેટલી શોધો શોધીને આપી છે, એમાં આજે ફરી એક વખત ભારત હરણફાળ ભરી રહ્યું છે। આપણે ઈસરો જેવા ઓર્ગેનાઇઝેશન 102 ઉપગ્રહો સાથે ચલાવે છે, જેમાંથી 98 ઉપગ્રહ અમેરિકાના હોય છે, પરંતુ આપણે આપણી આગળ પેઢીને વધુને વધુ વૈજ્ઞાનિક બને તે માટે તે લોકોને સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શીખવવાની વાત કરવામાં આવી। વોટ, વેર, વાય, વેન આ પ્રશ્નો પૂછતા બાળકો અચકાય નહીં તેને માટે તેમને એન્કરેજ કરવામાં આવ્યા, અને ખાસ તો જ્યારે એઆઈ આપણા માટે દસ્તક લઈ રહ્યું છે ત્યારે એ કહેવામાં આવ્યું કે એઆઈ કરતાં આઈ મહત્વનો છે, જો આપણે વધારે સારી રીતે વિચારવાનું ચાલુ રાખીશું તો એઆઈ આપણને પહોંચી શકવાનું નથી, પરંતુ જો આપણે વિચારવાની પ્રક્રિયાને બંધ કરી દઈશું તો આપણી બદલે એઆઈ વિચારતું થશે તો બહુ મોટું નુકસાન થશે। પરંતુ મને આશા છે કે ભારતનું ભાવિ ખૂબ ઉજળું છે, કારણ કે આજે પણ વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને રસ છે, આજે પણ સારા શિક્ષકો છે, અને અમારી જૂનાગઢ જિલ્લાની અને આજુબાજુની પ્રાઇમરી શાળાઓમાં અમારી બહુદીન વિજ્ઞાન કોલેજના જે અધ્યાપકો શિક્ષકો પૂરો પ્રાથમિકમાં શિક્ષણ આપી રહ્યા છે વિજ્ઞાનનું, એ લોકો પણ અદ્ભુત કામ કરી રહ્યા છે। આ બધાનો ઉલ્લેખ કરી સમગ્ર સ્ટાફે ગઈકાલે વિજ્ઞાન દિવસની ઉજવણી કરી, જેની હું ખાસ વિશેષ નોંધ લઉં છું। ધન્યવાદ।